નમસ્તે વિદ્યાર્થી મિત્રો, નોર્થ ગુજરાત એજ્યુકેશન સોસાયટી મુંબઈ સંચાલિત અરવિંદ જીવાભાઈ પ્રાથમિક શાળામાં આપનું હાર્દિક સ્વાગત છે. ધોરણ 8, વિષય કમ્પ્યુટર, ચેપ્ટર 4 એક્સેલ, પ્રેક્ટિકલ 4 વર્કશીટ એડિટ કરવા અને પ્રેક્ટિકલ 5 નામને ગોઠવણી કરવા. વર્કશીટ એડિટ કરવા એટલે કે તેમાં કેટલાક ફેરફારો કરવા. આપણે મિત્રો C7 સેલમાં ગુણ 25માંથી 35 બદલીશું. એટલે કે મિત્રો પહેલાં આપણે એક્સેલ ઓપન કરીએ. આપણે જે ફાઇલ સેવ કરી હતી એ ફાઇલ આપણે ઓપન કરીશું. ઓફિસ બટન, અહીંયા જુઓ રિસેન્ટ ડોક્યુમેન્ટ્સમાં માર્કશીટ નામે આપણે ફાઇલ સેવ કરી હતી એ ફાઇલ આપણે અહીંયા ઓપન કરીશું. સિલેક્ટ કરો, જુઓ C7માં ક્લિક કરો અને તેને એડિટ કરવા માટે F2 કી દાબો. મિત્રો કીબોર્ડની અંદર જે ફંક્શન કી છે F1 to F12 સુધીની, એમાં તમારે F2 ફંક્શન કી દબાવવાની છે. મિત્રો F2 ફંક્શન કી દબાવશો ત્યારે ત્યાં કર્સર ઝબકતું તમે જોઈ શકશો. સ્ટેટસ બાર પણ એડિટ શબ્દ દર્શાવે છે. એડિટ એટલે કે સુધારા વધારા કરવા. નેમ બોક્સ એક્ટિવ સેલનું સેલ એડ્રેસ C7 દર્શાવે છે અને ફોર્મ્યુલા બાર એક્ટિવ સેલની સામગ્રી 25 દર્શાવે છે. ગુણ 25 જે છે એ ડિલીટ કરવા માટે બેકસ્પેસ કીનો ઉપયોગ કરીએ. જો મિત્રો આ રીતે તમે બેકસ્પેસ કીનો ઉપયોગ કરીને 25 ગુણ ડિલીટ કરી શકો છો અને એ સેલમાં 35 ટાઈપ કરો. જો મિત્રો જ્યારે માર્ક્સ એન્ટર થઈ જાય ત્યારે તમે એન્ટર કી આપી શકો છો અને એડિટ કરેલી માર્કશીટ અહીં તમે જોઈ શકો છો. મિત્રો આપણે જ્યારે ફાઇલ ઓપન કરીએ છીએ અને પાછળથી જે કંઈ ફેરફાર કરીએ છીએ કે સુધારા વધારા કરીએ છીએ અને એ સુધારા વધારા સાથેની આપણે ફાઇલ સેવ કરવા માટે તમે અહીંયા ક્વિક એક્સેસ ટૂલ બાર પર સેવ નામનું જે બટન છે એની ઉપર ક્લિક કરી શકો છો અથવા એની શોર્ટકટ કી છે Ctrl+S. તો અહીંયા આપણે ક્લિક કરીશું એટલે સુધારા વધારા સાથેની આપની ફાઇલ એ સેવ થઈ જશે. હવે પાંચમું પ્રેક્ટિકલ છે નામની ગોઠવણી કરવા. એટલે કે જે વિદ્યાર્થીઓના નામ છે એ વિદ્યાર્થીઓના નામને આપણે ચડતા ક્રમમાં એટલે કે A to Z ગોઠવીશું. હવે જુઓ એની માટેનું ઓપ્શન છે હોમ ટેબમાં જ સોર્ટ એન્ડ ફિલ્ટર નામનો ઓપ્શનનો ઉપયોગ ચડતા કે ઉતરતા ક્રમમાં ડેટાની ગોઠવણી કરવા માટે. જોઈએ તે મિત્રો આપણી ફાઇલ ઓપન છે, એ 5 થી D8 સુધી સેલ પસંદ કરો. એટલે કે જ્યાં વિદ્યાર્થીઓના નામ છે એ 5 થી આ રીતે તમે વર્કશીટ સિલેક્ટ કરી શકો છો. વર્કશીટ સિલેક્ટ કરવા માટે તમારે માઉસનું ડાબું બટન દબાવી રાખીને ડ્રેગ કરવાનું છે. આ રીતે મિત્રો જુઓ અહીંયા ક્લિક કરો એટલે એ સેલ હાઇલાઇટ થશે. પછી માઉસનું ડાબું બટન તમારે આ રીતે ડ્રેગ કરવાનું છે એટલે આ રીતે તમે એ સેલની પસંદગી કરી શકો છો. જુઓ સેલ રેન્જ જે છે એ હાઇલાઇટ થયેલી દેખાય છે, એનો મતલબ એ કે એ જે સેલ છે એ પસંદ થયેલી છે. હવે જુઓ એડિટિંગ ગ્રુપમાં, આ એડિટિંગ ગ્રુપ છે, મેનુ ટેબના આ બધા જે ઓપ્શન છે
ક્લીબોર્ડ, ફોન્ટ, અલાઇનમેન્ટ, નંબર, સ્ટાઇલ્સ, સેલ્સ અને એડિટિંગ. એટલે કે હોમ ટેબ પર જે એડિટિંગ ગ્રુપમાં સોર્ટ એન્ડ ફિલ્ટર નામનું ઓપ્શન છે, તેના પર જે એરો છે એ એરો ઉપર તમે ક્લિક કરો, એક ડ્રોપ ડાઉન મેનુ જોશો અને એ મેનુમાં તમે જોઈ શકો છો સોર્ટ એ ટુ ઝેડ અને સોર્ટ ઝેડ ટુ એ. જો મિત્રો, આ મેનુ પર સોર્ટ એ ટુ ઝેડ ઉપર ક્લિક કરે એ પહેલાં તમે અહીંયા માર્કશીટમાં જોઈ શકો કે પહેલું કયા વિદ્યાર્થીનું નામ છે. પહેલું હેતા છે, અમિત, મોહન અને અંકિતા. હવે એ વિદ્યાર્થીઓને આપણે કક્કાવાળીના ક્રમ પ્રમાણે ગોઠવવાનું છે, એટલે કે એ ટુ ઝેડ. તો એ ટુ ઝેડ ઉપર હું ક્લિક કરું છું. જો મિત્રો, સેલ રેન્જ પરનું જે હાઈલાઇટ છે એ દૂર કરવા માટે આપણે વર્કશીટમાં કોઈ પણ જગ્યાએ ક્લિક કરીએ અને વર્કશીટ જુઓ. મિત્રો, પહેલાં અમિતનું નામ આવી ગયું છે. મિત્રો, આપણે જે પહેલાં યાદી તૈયાર કરી હતી એની એજ ફરી પાછી આપણે લાવી છે, તો તમે અન્ડો ટૂલનો ઉપયોગ કરી શકો છો. અહીંયા મિત્રો જો, અમિત, અંકિતા, હેતા, મોહન એ વિદ્યાર્થીઓના નામ છે. આગળ આપણે જે નામ ટાઈપ કર્યા હતા એમાં હેતા નામ પહેલાં હતું, તો આપણે અન્ડો ટૂલનો ઉપયોગ કરીએ. જો મિત્રો, અન્ડો ટૂલનો ઉપયોગ છેલ્લી ક્રિયા ઉલટાવવા માટે. હવે ફરી પાછો આપણે જે સોર્ટ એ ટુ ઝેડ ટૂલનો ઉપયોગ કર્યો હતો, તો એની માટે આપણે રીડનો ઉપયોગ કરી શકીએ છીએ. રીડનો ઉપયોગ એટલે શું? તો જે અન્ડો ટૂલની ક્રિયા છે એ ઉલટાવવા માટે, તો એની ઉપર ક્લિક કરીએ. જુઓ, આ રીતે તમે વિદ્યાર્થીઓને ચડતા ક્રમમાં ગોઠવી શકો છો. એ જ રીતે તમે ઉતરતા ક્રમમાં પણ ગોઠવી શકો છો, એટલે કે સોર્ટ ઝેડ ટુ એ. આ રીતે માર્કશીટ સિલેક્ટ કરો, સોર્ટ એન્ડ ફિલ્ટર પર ક્લિક કરો, સોર્ટ ઝેડ ટુ એ ઉપર ક્લિક કરીએ. જો મિત્રો, તો આ રીતે તમે વિદ્યાર્થીઓના નામ જે છે એ ઉતરતા ક્રમમાં ગોઠવાઈ જશે.